नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनुं स्वागत छे अने हूँ छूँ परेश। मित्रों, खास करीने आज आ वीडियो अंदर मारे तमने हवामान विषयनी माहिती आपवानी छे। चोमासुं जे रीते अत्यारे विदाय लई रह्युं छे ए विषयनी पण संपूर्ण माहिती आपवानी छे। साथे जे आपणे पाक नुकसानीनुं वळतर मळी रह्युं छे एनी साथे 2 हेक्टर जमीननुं जे वळतर मळवानुं छे अने एनी अंदर वळतरनी रकम ओछी छे ए बाबते पण थोड़ीक चर्चा करवानी छे। अने बीजुं खास करीने मारे एक अगत्यनी तमाम लोकोने जाण करवी छे, जाहेरात करवी छे, पण आ तमाम प्रकारनी माहिती आपुं ए पहेला दरेक मित्रोने विनंती छे कि जे लोकोए आपणी चेनलने सब्सक्राइब न करी होय ते नीचे लाल कलरनું બટન દેખાય તે દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લે અને આ વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરે જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે। જો કે હવે હું જે તમને હવામાન અને જે પાક વળતરના નુકસાન વિશેની માહિતી આપું એ પહેલા મારે આપને જાણ કરવી છે કે જેવી રીતે આપને ખ્યાલ જ હશે કે આપણે રેગ્યુલર વર્ષોથી જે હું ખેડૂત મીટિંગો કરતો હતો, ખેડૂતોના સંપર્ક કરી અને ખેડૂતોને ઘર ઘર સુધી જઈ, દરેક ખેડૂતને એના ગામ સુધી જઈ અને માહિતી આપવાનું કામ વર્ષોથી કરું છું। અને આપણે આ રેગ્યુલર આપણે જે કાર્ય કરતા હતા એની અંદર ખાસ કરીને જે આપણે માર્ચ એન્ડથી જે કોરોનાની એક પ્રોબ્લેમ આવી, કોરોનાની મહામારીના કારણે ગવર્મેન્ટના પણ અમુક પ્રતિબંધને ધ્યાનમાં રાખીને આપણે આ ખેડૂત મીટિંગો છે બંધ રાખેલી હતી, પણ હવે જેમ ધીમે ધીમે હળવું થતું જાય છે તેમ ગવર્મેન્ટના ધારાધોરણ મુજબ મારે કામ કરવું છે। હવે ખાસ કરીને હું આપને જણાવી દઉં કે આવે એ સોમવાર એટલે કે 5 ઓક્ટોબરના રોજ શરૂઆત જે કોરોના મહામારી પછીથી જે આપણી ખેડૂત મીટિંગની પહેલી શરૂઆત થવા જઈ રહી છે તે બોટાદ જિલ્લાના લાઠીદળ ગામથી આપણે એક શરૂઆત કરી રહ્યા છીએ અને લગભગ હું શુક્ર અથવા તો શનિવારે લાઠીદળની અંદર સ્થળનું નામ પણ જણાવી દઈશ કે કયા સ્થળે આપણી મીટિંગ થવાની છે। ત્યાં ખેડૂતોને આપણે જે મુલાકાત લેવાની છે તેની અંદર આપણે એક ઉદ્દેશ્ય હશે કે એ વિસ્તારની અંદર તમામ પાકો નિષ્ફળ ગયા, હવે જે શિયાળો આવે છે તો શિયાળાની અંદર કયા પાક વાવવા, કયા પાકની અંદર કેવી રીતના એક સારું ઉત્પાદન લેવું, કેવી રીતના ઓછા ખર્ચની અંદર આપણે ખેતી કરવી, સાથે જે નુકસાન ગયું છે એનું વળતર પણ ગવર્મેન્ટનું નાક દબાવીને કેમ લેવું, આ તમામ પ્રકારની હું ટ્રેનિંગ આપવા જઈ રહ્યો છું। અને એ લાઠીદળ ગામ છે, બોટાદ જિલ્લાના લાઠીદળ ગામે જે સ્થળ નક્કી થશે એ 2 દિવસની અંદર જણાવીશ, પણ ખાસ આપણે ગામ છે એ ફિક્સ થઈ ગયું છે કે આપણે બોટાદ જિલ્લાના લાઠીદળની અંદર આપણી પહેલી ખેડૂત મીટિંગ થવા જઈ રહી છે। સાથે હવે હું હવામાન વિશેની વાત કરું, આમ જોવા જઈએ તો 30 સપ્ટેમ્બરથી ચોમાસા વિદાયની જે અમે જાહેરાત કરી હતી એ મુજબ ચોમાસાની વિદાયો શરૂ થઈ ગઈ છે। ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાત કચ્છના મોટા ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને હવે જે ધીમે ધીમે વિદાય લે છે એટલે આમ જોવા જઈએ તો અત્યારે જે અમુક અમુક વિસ્તારની અંદર વરસાદો જોવા મળે જેની અંદર દક્ષિણ ગુજરાતના અમુક જે ભાગો છે એની અંદર છૂટાછવાયા વરસાદ જોવા મળે છે, સાથે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢના અમુક દરિયાકાંઠાના ભાગોની અંદર જે વરસાદી માહોલ જોવા મળે છે, ગઈકાલે રાજકોટના પણ ગોંડલ, આટકોટ, અમરેલીના બાબરા વગેરે વિસ્તારની અંદર વરસાદ જોવા મળ્યો હતો। એવી જ રીતે હજી આવનારા દિવસોમાં એટલે કે 1 તારીખથી લઈને 8 તારીખમાં અમે જણાવ્યું હતું કે એમાં 4 દિવસ વરસાદ જોવા મળશે, એવી રીતે હજી 4 કે 5 તારીખ સુધી છૂટાછવાયો મંડાણીઓ વરસાદ જોવા મળે, જોકે એ વરસાદ છે એ પણ જે દિવસે પડશે તે 1 કલાક માટે હશે અને અમુક વિસ્તાર જ સીમિત વિસ્તારની અંદર જોવા મળશે એટલે બહુ ચિંતાનું કારણ નથી। પણ 30 તારીખ પછી એટલે કે આજ પછી આવતીકાલથી જે વરસાદ થશે એને જે કંઈ વરસાદ હશે એને અમે માવઠા જ ગણશું, એને ચોમાસાનો વરસાદ નહીં ગણીએ, પણ આ એક છેલ્લા સીન આપણે વરસાદના ગણી શકીએ। હા, એક ચોક્કસથી કે જેવી રીતે વરસાદની આપણે શરૂઆત હતી, વરસાદ ચોમાસાની શરૂઆત કરી ત્યારે જેમ ધીમે ધીમે ચોમાસું આગળ વધ્યું હતું એવી રીતે આવતી રિટર્ન થવામાં પણ ધીમે ધીમે એક રિટર્ન થાય છે। ઘણી વખત અમુક વર્ષે એવું થતું હોય ચોમાસું અચાનક જ વિદાય લઈ લેતું હોય છે અને અચાનક જ અમારા જેવા જે જાણકાર માણસો છે એ તાત્કાલિક ધોરણે જાહેરાત કરતા હોય કે ચોમાસાએ વિદાય લીધી છે, પણ આ વખતે ચોમાસું છે એ ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે અને એની અંદર પણ ખાસ કરીને અમારું અનુમાન છે ગુજરાત ઉપરથી ચોમાસું નીકળીએ, ચોમાસું ગુજરાતમાંથી વિદાય લઈ લીધા પછી જે આપણે અરબી સમુદ્રના અમુક ખાડી ભાગોની અંદર આ ચોમાસું છે ત્યાં ટકી રહે અને ધીમે ધીમે આગળ રિટર્ન થાય એટલે આપણે વાદળછાયું વાતાવરણ છે ખાસ જોવા મળશે। ચોમાસું વિદાય લીધા પછી વાદળછાયું વાતાવરણની સાથે ઉકળાટ, બફારો અને એકદમ ભયંકર તાપમાન પણ જોવા મળે, એટલે કે ઓક્ટોબરની અંદર 35 ડિગ્રીને પાર કરી જાય આવું તાપમાન પણ આપણે જોવા મળશે, જોકે ઓક્ટોબરમાં તાપમાન ઊંચું જવાનું છે એની પણ અમે જાહેરાત કરી દીધી હતી એટલે આ ખાસ આપણી આગાહી છે। બીજું જે રીતે એક પાક વળતરનું નુકસાનની વાત છે, આપ તમામ મિત્રો જે રેગ્યુલર અમારા વિડીયો જોતા હશે ને ખ્યાલ જ હશે પાક જે નુકસાનનું વળતરની અંદર જે 1 હેક્ટરે 10,000 રૂપિયાની જે રકમ છે એમનો અમારો પહેલેથી જ વિરોધ રહ્યો છે, કેમ કે 1 હેક્ટરની અંદર ખેડૂતોને રાસાયણિક ખાતર, દવા છે, બિયારણ છે,
કે મજૂરી ખર્ચ વગેરે જે કંઈ ખર્ચ આવતો હોય તે કમસે કમ એક હેક્ટરની અંદર 40 થી 45 હજાર જેવો ખર્ચ આવે છે. એની સામે ગવર્મેન્ટ વળતરના રૂપમાં 10 હજાર રૂપિયા આપે એટલે બહુ ઓછી રકમ છે. આ માટે આજે પણ મેં મારા તરફથી ગવર્મેન્ટને ગળે વાત ઉતરે એ રીતના ખર્ચના હિસાબો છે એ ગવર્મેન્ટ સુધી પહોંચાડેલા છે, ઈમેલના મારફતે પહોંચાડેલા છે. એટલે હવે મને આશા છે ગવર્મેન્ટ અમારા ઈમેલને ધ્યાનમાં રાખી અને એની જે આ 1 હેક્ટરની 10 હજારની રકમ છે એમાં કાંઈક સમજી ફેરફાર કરી અને યોગ્ય ખેડૂતો સાથે ન્યાય કરશે આવી હું આશા રાખું છું. જો કે આ ફેરફાર નહીં કરે તો વધુ પણ સરકાર ઉપર જેટલું અમારાથી થતું હશે એટલું અમે દબાણ કરવાની કોશિશ કરી અને ખેડૂતોને ન્યાય અપાવવાની કોશિશ કરશું. બાકી અંતમાં મારે એ કહેવાનું છે 5 ઓક્ટોબરે જે આપણે બોટાદ જિલ્લાના લાઠીદળની અંદર મળવાનું છે એની અંદર કોઈ બહુ દૂર દૂરના ખેડૂત મિત્રોએ ધક્કો ના ખાવો. તમારા જે વિસ્તારો હશે એ વિસ્તારોની પણ હું મુલાકાત લઈશ, પણ જે નજીકના ખેડૂત આસપાસના જે વિસ્તારના ખેડૂત મિત્રો હોય એ લોકોએ જ આવું અને આપણે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારના તમામ નિયમનું પાલન કરી અને આ કાર્યક્રમ કરવાનો છે, જે વાતને પણ ધ્યાનમાં રાખવાની છે. બાકી આ સ્થળ છે એ પણ 2 દિવસની અંદર જાહેરાત કરવામાં આવશે. અત્યારે જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ રજા આપશો. ધન્યવાદ.